ॐ करोति वाचा अलम् पङ्गुं लङ्घयते गिरिं यत्कृपा समहं वन्दे परमानन्दमाधवम् कृष्णकनैया रामचन्द्र उमापतिमहादेव पवनसुतहनुमा सनातन धर्मति सद्गुरुदेव नमः पार्वतीपते हर हर महादेव हर। वंदनीय संत वृंद, भजनिक भाइयों, माताओं बहनों अने धर्माभिलाषी सज्जनों, महाभारत ने केन्द्र में राखीने परमेश्वर जेवी मति आपे, बुद्धि आपे, ज्ञान आपे ए प्रमाणे धर्म चर्चा करवानो प्रयत्न चाली रह्यो छे। महाभारत पांचमो वेद छे अने चार वेद में जे छे ए बधुं कदाच एनाथी पण वधारे महाभारत में छे। એટલે મહાભારતની ઉપયોગિતા સર્વકાલિક છે, કે આજે ઉપયોગી છે, હજાર વર્ષ પહેલાય ઉપયોગી હતું, આવનારા હજાર વર્ષ પછી પણ એનો ઉપયોગ એવો ને એવો જ રહેવાનો છે। પણ પ્રસંગ જે ચાલી રહ્યો છે એ પ્રસંગ બહુ ગજબનો પ્રસંગ છે। ભીષ્મ છે એ બાણ સૈયા ઉપર સૂતા છે, યાદ રાખજો। બે આરાધનાઓ છે, બે આરાધનાઓ, એક જીવન આરાધના, બીજી મૃત્યુ આરાધના। તમને કોઈ પૂછે કે તમે શું આરાધના કરો છો, તમારા જીવનનો મિનિંગ શું છે, તમારા જીવનનો અર્થ શું છે, કોઈ વાર તો જિજ્ઞાસા થવી જોઈએ, કોઈ વાર તો પ્રશ્ન થવો જોઈએ। ઉપનિષદોમાં ઋષિઓ પ્રશ્નો જ પ્રશ્નો લઈને મોટા ઋષિઓ પાસે જાય છે, અમારો અવતાર કેમ થયો, હું કેમ જન્મ્યો, મારું અસ્તિત્વ કેમ છે। ખાલી એમને અકસ્માત થઈ ગયો કે આ બધાના પાછળ કોઈ હેતુ છે, આ સૂર્ય કેમ થયો છે, ચંદ્ર કેમ થયો છે, આ પૃથ્વી બધી કેમ ચાલે છે। પશુઓને કદી આવી જિજ્ઞાસા નથી થતી, માત્ર માણસોને જ થાય છે, અને બધા માણસોને નથી થતી। ભગવદ્ ગીતામાં કહ્યું, મનુષ્યાણાં સહસ્રેષુ કશ્ચિત યતતિ સિદ્ધયે, યતતામપિ સિદ્ધાનાં કશ્ચિન માં વેતિ તત્વતઃ। અર્જુન, હજારો હજારો માણસોમાંથી કોઈ એકને જ આવી જિજ્ઞાસા થાય છે, અને જેને આવી જિજ્ઞાસા થાય છે એવા હજારોમાંથી પાછો કોઈ એક મારા સુધી પહોંચે છે, બહુ દુર્લભ છે। હું તમને એક કથા સંભળાવું એટલે તમને ખ્યાલ આવશે। રશિયાનો એક બહુ મોટો દાર્શનિક, એક દિવસ મેં થોડી ચર્ચા કરી હતી, એનું નામ ટોલ્સ્ટોય, અને મોટી જાગીરદારનો દીકરો, મોટી જાગીરદારનો। અમારે ત્યાં વૈરાગ્યના બે ક્ષેત્ર છે, યા તો અત્યંત સમૃદ્ધિમાંથી વૈરાગ્ય થાય, યા તો અત્યંત ગરીબીમાંથી વૈરાગ્ય થાય। બુદ્ધને મહાવીરને સમૃદ્ધિમાંથી વૈરાગ્ય થયો। જે લોકોની પાસે પૈસો નથી
એમને એમ જ થાય પૈસો 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 પૈસો. પણ જેની પાસે ઢગલાબંધ પૈસા છે એમને એક જ છે કે હવે આને રાખું ક્યાં, મૂકું ક્યાં, કરું શું, કશું સૂઝતું જ નથી, કશું દેખાતું જ નથી. એક બીજો મુદ્દો યાદ રાખજો, ભોગોનો અત્યંત અભાવ તમને અશાંત કરી નાખે અને ભોગોનો અત્યંત મોટો ઢગલો છે, ઢગલો પણ અશાંત કરી નાખે. જેની પાસે કશું નથી એ અશાંત છે અને જેની પાસે ઢગલા બંધ છે એ પણ અશાંત છે. ભોગોનો ઢગલો છે પણ થાક્યા હવે કરવું શું. જાગીરદાર એટલે એ સમયમાં રશિયામાં જે નાના નાના મોટા મોટા રજવાડા, એમાં એક રજવાડાનો એ રાજકુમાર, એટલે એને કોઈ દિવસ ભૂખ શું કહેવાય, તરસ શું કહેવાય, બેકારી શું કહેવાય, દેવું શું કહેવાય, એને કોઈ ખબર જ નહીં. જેણે દુઃખ જોયું જ નથી અને જેણે દુઃખ જોયું નથી એને જીવન જ જોયું નથી. જો તમારે જીવનના દર્શન કરવા હોય તો દુઃખમાંથી જીવન દેખાય. એટલે મોડી રાતે સુઈ જાય. પૈસાદાર લોકોની પણ એક જીવન પદ્ધતિ હોય છે. પૈસાદાર લોકો વહેલા સુઈ ના શકે. તમારી આજુબાજુમાં કોઈ રહેતા હોય તો જોજો, એ 12 વાગ્યા પહેલા તો ઊંઘી શકે જ નહીં. 12 વાગ્યા સુધી આમ તેમ તેમ રાતે 12 વાગ્યા પછી માંડ ઊંઘે. અને 12 તો મેં વહેલા કહ્યા, કોઈના 1 વાગે, કોઈના 1.5 વાગે, કોઈનો 2 વાગે. હવે જે મોડે ઊંઘ્યા હોય એ વહેલા ઉઠે કેવી રીતે? પછી મોડા ઉઠે અને ઉઠીને શું કરવાનું, કોઈ પ્રશ્ન જ નથી. એક માણસનો તો પ્રશ્ન છે કે ઉઠીને આજ કામ મળશે કે નહીં, આજે રોજ મળશે કે નહીં, મને ખબર નથી. પણ મોટા શહેરોમાં જઈને જોજો, કદાચ થરાદમાં પણ એવું હશે, 50-50, 100-150 મજૂરો એક ચોકમાં ઊભા હોય, એમાં કડિયા હોય, સુથાર હોય, લુહાર હોય, બધા ઊભા હોય. 9 વાગે કોઈ આવે, મારે 2 મજૂર જોઈએ છે, 2 સુથાર જોઈએ છે, લઈ જાય, કામે રાખે, પછી આજે પૈસા ચૂકવી દે, એવું ઉભા હોય. એમને ચિંતા હોય કે આજ કામ મળશે કે નહીં, કામ મળશે કે નહીં, કામ મળશે કે નહીં. અને જો કામ મળે, સાંજે પૈસા મળે, એટલે સીધો ઘંટી જે દળતા હોય ને ચક્કી, એ ચક્કી વાળે જાય ને, કિલો લોટ લે, એ કિલો લોટ લઈને ઉતાવળો 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 કરે. આજે તો ઘણું સારું છે, ઘણું સારું. એની ઘરવાળી રાહ જોઈને બેઠી હોય અને આવડાવડા છોકરા, હમણાં તારા પપ્પા આવશે હો, હમણાં તારા પપ્પા આવશે હો, અને દૂરથી આવતા હોય ને છોકરા બધા કૂદવા લાગ્યા, પપ્પા આવ્યા, પપ્પા આવ્યા, પપ્પા આવ્યા. એક ખાસ વાત કહું છું, તમારે જો વાલ જોવું હોય ને તો ઝોંપડામાં જઈને જોવાનું, અને કકરાટ જો હોય તો મહેલોમાં જઈને જોવાનું. એક માણસે મને પૂછ્યું, મને કે આ બહુ મોટા અલીશાન મહેલ જેવા ઘર બનાવે, સરસ લાગે, સારા લાગે, પણ પછી એને જાડા જાડા મખમલના પડદા કેમ નાખતા હશે? મારી બારણા વગેરે ચારેય તરફ જાડા જાડા એવા પડદા નાખે. મેં કોઈ ભવ્યતા લાગે એટલા માટે કહો, કેવું ભવ્ય છે. મને કે ના ના તમને ખબર નથી. મેં કે તું બતાય કેમ લાગે? કે અંદરના દુષ્કા બહારના લોકો સાંભળી ના જાય એટલા માટે. અંદર બધા દુષ્કા ભરાતા હોય, રોગ અકળ ચાલતી હોય, બહારના લોકો પેલા પડદા જુએ ને રાજી રાજી થઈ જાય, પણ અંદર જુઓ તો કોઈ 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 ખાધા વિના પડ્યું હોય, કોઈ રિસાઈને બેઠું હોય, કોઈ આમ બેઠું હોય, કોઈ આમ બેઠું હોય, કોઈ આમ બેઠું હોય. ખરેખર જો તમારે વહાલના દર્શન કરવા હોય
તો ઝોંપડામાં જવાનું, અને ઝોંપડામાં જઈને જોજો એ લસણની ચટણી અને લુખ્ખો રોટલો તમે ખાઓ, પેલો કે તમે ખાઓ, પેલો કે તમે ખાઓ, પેલો કે તમે ખાઓ. એ રોટલો ખવડાવવા માટે રગઝગ કરતા હોય. અહીંયા તો મોટા ભાગે એવું હોય કે શેઠાણી ખાઈને ભૂઈ ગયા હોય, શેઠ બાર એક વાગે આવે, ફ્રીજ ઉગાડીને ખાવું હોય તો ખાય, નહીં તો જાય. કોઈ ને પડી નથી. કેટલા નોકરો રાખ્યા છે, નોકરો બધું કરે. હું કાશીમાં રહું, ટેકરા મઠમાં, બહુ 400 વર્ષ જૂનો, ખંડેર થઈ ગયેલો, પડી જાય એવો. મારા જેવા થોડાક જ લોકો અંદર રહે, ને મારી બારી નીચે જ બે ભિખારીઓ રહે, પતિ પત્ની. કાશીમાં બે ભિખારીઓ, ઓહો હો હો. હું તમને એક બીજી વાત કહું છું, ભિખારીઓ પ્રત્યે કદી ઘૃણા ન કરશો. હું જયારે યાત્રા કરવા કામ તેમ ફરવા જાઉં ને, તો 10-10 ની નોટોની થપ્પી રાખું, અને જે ભિખારી ગરીબ મળે બધાને આપું, કાયમ આપ્યા જ કરું, આપ્યા જ કરું, આપ્યા જ કરું. અને મારો એક સિદ્ધાંત છે, ઇનકમિંગ આઉટ ગોઈંગ, એક તરફથી આવે ને બીજી તરફથી. તો અમે મધ્યપ્રદેશમાં એક જગ્યાએ પહોંચ્યા. હવે ત્યાં ચોકમાં 200-250 ભિખારીઓ બેઠેલા, 200-250. એટલે હું તો નોટોની થપ્પી લઈને બધાને વેચવા માંડ્યો. એટલે એક સાથે સજ્જન હતા, મને કે આ બધા લુચ્ચા છે, આ તો રોજના 200-200, 400-400 રૂપિયા કમાય છે, ને તમારા જેવા આવી આવીને બધે આપે છે એમ. કે હું કંઈક બોલ્યો નહીં, એને મેં કશો જવાબ ના આપ્યો. એને કીધું ફર મારી જોડે ફર, એટલે મોઢું ચડાવીને ફરે, રૂપિયા મારા અને મોઢું એ ચડાવે. પછી જયારે બધાને વેચી રહ્યા, એટલે મેં એને કહ્યું કે આ લોકો તો બહુ સારા દેખાય, અરે મને કે બધા જુઓ એમની ગોદડી નીચે કેટલાય પૈસા હશે. તો કીધું આપણે બેની, તમારા બેની જગ્યા બદલી નાખશું, તારી ગાદી ઉપર એને બેસાડી દઈએ, એને એની ગાદી ઉપર. અરે મૂરખ, તારી ગાદી નીચે કેટલા પૈસા છે, આની ગાદી નીચે તો 200-400 હશે તો હશે, ના એ હોય, પણ તારી ગાદી ઉપર તો લાખો રૂપિયા છે. અહીં તો ઇન્કમટેક્સનો દરોડો પડે ત્યારે ખબર પડે, આના ત્યાં તો કદી દરોડો પડતો જ નથી. અને હવે એને ઉપર આકાશ, નીચે ધરતી, કોઈ ખાવાનું ઠેકાણું નથી, ઓઢવાનું નથી, એને કોઈ 2 રૂપિયા આપે તે તારાથી જોયે નથી જતા. અરે દેવદૂત નથી, એ બીડીએ પીતો હોય, નામાં અપલક્ષણો રહેવાના, એ કોઈ દેવદૂત નથી, એ તો બિચારો ભિખારી છે, તમારું આપેલું લે છે, શા માટે ઘૃણા કરો છો. એટલે હું તમને ખાસ કહું છું કે આપવું હોય તો આપવું, ના આપવું હોય તો ના આપવું, પણ કદી ઘૃણા ના કરવી. તમને ઈશ્વરની તમારા ઉપર કૃપા છે, તમને એની લાઈનમાં નથી બેહાડ્યા. બાકી તમને એની લાઈનમાં બેહાડ્યા હોત તો તમે બેઠા હોત, તમને બીજી લાઈનમાં બેહાડ્યા છે, એવી ઊંચી લાઈનમાં બેહાડ્યા છે. લોકો હવારથી હા જુદી આવી આવીને તમને સલામો કરે છે. એટલે આ જે રાજકુમાર, એ સવારે થાય ને મોડો જાગે, ને મોડો જાગે એટલે પછી બ્રશ બ્રશ કર્યું ના કર્યું, બધો નાસ્તો તૈયાર મૂક્યો હોય ટેબલ ઉપર, નોકર ચાકરો બધા, એકની જગ્યાએ 5 નોકરો હોય, ને નાસ્તો કર્યો ના કર્યો. આ બીજી વાત પણ તમને કહું છું, ખાવાની મજા ઝોંપડાવાળા લે છે, મહેલવાળાને ખાવાની મજા આવતી જ નથી, કારણ કે પચતું જ નથી, પચતું જ, ભૂખ જ નથી લાગતી, એટલે ખાવાની મજા જ ના આવે. મારા એક ઓળખીતા સાધુ છે, મને કે તમે, તમને ભોજન ઉપરથી માણસને ઓળખતા આવડે છે? કેમ ના કે હું તમને ભોજન ઉપરથી ઓળખી બતાવું. એમ કેવી રીતે? મને કે જમવા બેઠા હોય અને પેલી બેન આવીને આટલો થોકડો ભરીને રોટલો મૂકી જાય, રોટલી
ને જપ 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 કરીને ખાઈ જાય ને પછી આમ રસોડા સામે જોયા કરવાનું. સમજુ કે આ મજૂર લાઈન નથી આવેલો છે, કોઈ મજૂર માણસ છે એટલે પાંચ દસ આઠ દસ રોટલીઓ ખાઈ જવાનું. હા પછી કે ચાર પાંચ રોટલી આડા હાથ કરે એટલે સમજવાનું કે આ માસ્તર કે એવો સામાન્ય માણસ છે, એની તાકાત ચાર પાંચ રોટલી ખાવાની. પછી ત્રણ જ રોટલી આવે ને હાથ આડો કરી દે એટલે એમ સમજવાનું કે આ કોઈ મેનેજર હોવો જોઈએ, આ કોઈ મેનેજર હોય એની તાકાતની ત્રણ રોટલીથી વધારે ખાય. હા અને કે બે રોટલી આવે ને નાના 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 કરવા માંડે તો એમ સમજવાનું કે આ કોઈ માલિક હોવો જોઈએ, કારણ કે એની તાકાત બે રોટલીની જ છે, એથી વધારે એ ખાઈ શકે. અને એક જ રોટલી આગળ હાથ કરે તો સમજી જવું કે આ કોઈ લક્ષાધિપતિ કરોડાધિપતિ માણસ છે, એક રોટલીમાં આમાં આમ આડા 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 હાથ કરે છે. પછી અને પછી કે ખાખરો ખાઈને એક મગનું પાણી પીને રહેતો હોય તો સમજવાનું કે અબજોપતિ છે, આ અબજોપતિ છે, એના નસીબમાં મગનું પાણી અને ખાખરો ખાવાનું છે. ઘીની બરણીઓ ભરેલી છે પણ કોણ ખાય, નોકરો ખાય. ખાવાની મજા તો ગરીબીમાં આવતી હોય છે. હું વૃંદાવનમાં રહેતો ને ત્યારે એટલી ભૂખ લાગે, પચાસ રોટલીઓ ખાઈ જવાય એટલી ભૂખ, રોટલી જ ના મળે, દાળ જ ના મળે. હવે રોટલીનો ઢગલો છે તો ખાવાની ભૂખ જ નથી લાગતી. ભોજ્યમ ભોગ શક્તિશ્ચ નાલ્પસ્ય તપસા ફલમ ચાણક્ય. તમને ખૂબ પદાર્થો મળે ભોજ્યમ, અને ભોગવવાની શક્તિ મળે. બહુ મોટા તપ કર્યા હોય ત્યારે આ બે ભેગા થાય. નાલ્પસ્ય તપસા ફલમ, કારણ કે જ્યાં પ્રચુર પદાર્થો હોય ત્યાં ખાવાની શક્તિ ના હોય, અને જ્યાં લાકડા હજમ થઈ જતા હોય ત્યાં પદાર્થ જ ના હોય. એટલે નાસ્તો કર્યો ન કર્યો જેમ તેમ આમ તેમ આમ તેમ ફર્યા, પછી ઘોડો લઈને નીકળી જાય. એ જમાનો ગાડીઓનો નહોતો, ઘોડાનો હતો. આઠ દસ ઘોડા બાંધ્યા હોય, એ નોકરે તૈયાર રાખ્યો હોય, એમાંથી એક વારા ફરતી ઘોડો લઈ અને પડપડ પડપડ આમ જતો હોય. ઘોડે ચડવાનો પણ એક આનંદ હોય છે, અને એમાંય જો તમે અસવાર હોવ, ઘોડેસવારી આવડતી હોય અને તમારી પાસે સારામાં સારી ઘોડી હોય, અને પછી એને તમે આમ ઝાડ બનાવો ને કૂદાવો ને કંઈ કરો ને કંઈ કરો ને પૂરપાટ જતી હોય ને પાછળ તમારું છોગું ફરફર ફરફર થતું હોય, અરે એ દૃશ્ય તો કાઠિયાવાડમાં જોવા મળે, કદાચ બનાસકાંઠામાં જોવા મળે. હવે મોટરસાઇકલ આવી ગયું, ઘોડા બધા ગતા રહ્યા, એવી પાણીદાર ઘોડીઓ હોય, એવી પાણીદાર ઘોડીઓ આમ તેમ આમ તેમ બધે રખડી ભટકીને પાછા આવે. કારણ કે કંઈ કરવાનું તો કશું છે જ નહીં. હવે હવે શું કરવું, હવે કંઈ કંઈ નાની મોટી રમત રમો, આમ કરો, બપોરે પાછું લંચ લેવાનું. એ ભવ્ય ટેબલો, મોટી મોટી ખુરશીઓ, મોટા મોટા ઝુમ્મરો અને ઢગલા બંધ વસ્તુઓ ટેબલ ઉપર મૂકી હોય, અને ખાધી ના ખાધી ને ફરી પાછા પોડી જાઓ. સાંજ પડે આમ તેમ આડા આવડા ફરો, કોઈ ક્લબમાં જાઓ, નાચો કૂદો, સાંજ પડે ને પાછા ડિનર લો, એ લઈને ફરી પાછા નાચો કૂદો ને પાછા પૂઈ જાઓ. આ માણસે આવું જીવન ત્રીસ વર્ષ સુધી જીવ્યું, ત્રીસ વર્ષ સુધી રૂટીન એક ને એક એક ને એક એક ને એક એક ને એક ત્રીસ વર્ષ સુધી. અને પછી એને અંદરથી પ્રશ્ન ઉભો થયો, મારા જીવનનો મિનિંગ શું છે, આવું હજાર વર્ષ જીવું તોય શું, કાલ મરી જવું તોય શું, મારે રોજ ઉઠવું, બ્રેકફાસ્ટ લેવો, ઘોડા ઉપર ફરવા જવું, પૂઈ જવું, નાચ ગાન કરવા, આ જ મારા જીવનનું લક્ષ્ય. અને નહીં 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 નહીં, મારે આવું જીવન નથી જોતું. યાદ રાખજો, ઐશ્વર્યનો વૈરાગ્ય, ઐશ્વર્યથી માણસ કંટાળી ગયો છે. જેના ઘરમાં ઘણું છે ને એ ઘણાથી કંટાળ્યો છે. અને ફાટ દઈને ડ્રોવર ખોલ્યું ને રિવોલ્વર કાઢી પિસ્તોલ કાઢીને મગજ ઉપર લગાવ્યું
મરી જવું આના કરતા. આ પશ્ચિમના લોકો આત્મહત્યા બહુ જલ્દી કરે, બહુ જલ્દી કરે. અને ઘોડો ખેંચું ના મરી જવું, આના કરતા તો મરી જવું સારું. મારો અર્થ શું, હું કેમ જન્મ્યો છું, હું કેમ જીવું છું, મારા જીવવાનો હેતુ શું છે. જ્યાં ઘોડો ખેંચવા જાય છે ત્યાં અંદરથી એક અવાજ આવ્યો, ઉભો રે, ઉભો રે, ઉભો રે. તારા ઘરે એક સાધુ આવે છે એને પૂછ કે મારા જીવનનો અર્થ શું છે એવું પૂછ, અને રિવોલ્વર મૂકી દીધું. કેટલીક વાર વીજળીનો ચમકારો થાય હો તમને બચાવવા માટે, વીજળીના ચમકારે મોતીડું પરો પાનભાઈ અઢળક અંધાર જાય. એ વીજળીનો ચમકારો એટલા માટે કર્યો છે થઈને ફટપેન બુજાઈ જાય, એટલા થોડાક ટાઈમમાં જો પરોવી દીધું મોતી તો પરોવી દીધું. અને તમે એમ જાણો કે જગ 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 થાય ને પછી પરોવો તો ખોટી વાત છે. અને બન્યું એવું કે તે જ દિવસે પેલા સાધુ એમના ઘેર આવ્યા, એમના ઘરે 8 દાડે 10 દાડે 15 દાડે એક સાધુ આવે. અને એ સાધુ ઉપર આ છોકરાને ઘૃણા, નફરત, આ બધા હરામખોર છે, મફતનું ખાનારા છે, કશું કરતા નથી, એટલે એના પ્રત્યે એને ઘૃણા, એટલે કોઈ દિવસ સામું જોવે નહીં, પગે ના લાગે. પણ મા બાપની શ્રદ્ધાને એટલે કશું બોલી ન શકે. ઘણી વાર ઘરમાં બે પ્રવાહો ચાલતા હોય, બે પ્રવાહો. લંડનમાં એક વાર એક જગ્યાએ જમવા ગયેલો, મને જમવા બેસાડે, બહુ સારું કુટુંબ. અને આવડા નાના નાના છોકરા હતા, એમણે ટીવી ચાલુ કરેલું, એટલે મને જોઈને કઈ ડોશીમાં હતા, એણે ટીવી બંધ કર્યું, બંધ કર, હમણાં બાપજી જાય પછી ચાલુ કરી દે. એટલે હજુ ડોશી આવીને બેઠા નથી, પેલો જઈને ફરી ચાલુ કરી આવ્યો. આ ડોશી છે ને ફરી જઈને ફરી બંધ કરી આવી, ફરી બંધ કરી આવી, પછી છોકરો ફરી જઈને ફરી ચાલુ કરી આવ્યો. એટલે હું સમજો હમણાં આ સંઘર્ષ થવાનો, આ ઘરમાં હમણાં છોકરાને અમુક જોવું છે, અને ડોશી છે કે આ બાપજી બેઠા હોય ત્યારે આવું જોવાય નહીં. તો ઘરમાં બે પ્રવાહ ચાલે છે, એક યુવા વર્ગનો પ્રવાહ જુદો છે, અને જે જૂના વર્ગ છે એનો પ્રવાહ જુદો છે. સવારે પેલા રેડિયો ઉપર ભજન આવે ને, એ મમ્મીના ભજનો, એ છોકરા કે આ મમ્મીના ભજનો, હવે તો કોઈ રેડિયો બહુ સાંભળતા નહીં. અને બીજું પછી આવે એ અમારા ભજનો, એ અમારા ગીતો બધા. બે પ્રવાહો છે, જ્યાં બે પ્રવાહો હોય ત્યાં કોઈ ને કોઈ વાર તો ટકરાવ થવાનો થવાનો ને. અને જો ટકરાવ થાય તો જીતશે કોણ, છોકરા જીતશે. તમે ઘરડા હારી ગયા, અને હારી ગયા તો જીતી ગયા, નહીં તો મરી ગયા. સારું ભાઈ તારે જે જોવું હોય જો, ત્યારે તો એટલા બધો પૈસો નતો, ઘરે ઘરે 2-3-4 ટીવી રાખો, તારું ટીવી જુદું મારું જુદું, માર એક જ ટીવી માંડ ઘરમાં હોય, એટલે છોકરાને જે ગમતું હોય એ જ જોવે, તમને જોવે જ ના દે. બે પ્રવાહ ચાલે. આ જાગીરદારના ઘરમાં બે પ્રવાહ ચાલે. એ વૃદ્ધ જાગીરદાર ને એની વૃદ્ધ પત્ની બહુ શ્રદ્ધાળુ. એક સંત એમના ત્યાં વારંવાર આવે, 8 દાડે 10 દાડે 15 દાડે આવે, અડધો કલાક કલાક બેસે. હું તમને ભલામણ કરું છું, તમે પણ એવા કોઈ સારા સંત હોય તો એને 10-15 દાડે બોલાવજો ઘરમાં. કદાચ ના બોલાવો તો તમે સામે ચાલીને એના ત્યાં જજો, પણ એક નાનો સરખો એક સંપર્ક રાખજો. આ સંપર્ક તમારા ઘરને બચાવી લેશે. એ જો સંપર્ક નહીં હોય તો ન આવવા જેવા માણસો આવતા થઈ જશે, અને ન આવવા જેવા માણસો જો ઘરમાં આવતા થઈ ગયા ને, ઘરને બરબાદ કરી નાખશે. એટલે પેલો ઉઠીને બહાર નીકળ્યો તો જોયું તો પેલા સંત તો સામે જ આવી રહ્યા, અને ચાલો આજ તો કે પહેલા દિવસે સામે આવી ગયા. હવે રોજ એ ઘરનાની નજરથી જોતો. તમને નજર ઓળખતા આવડે છે? અરે નજરમાં તો કેટલા બધા મેસેજ છે, કેટલા બધા મેસેજ છે.
એક નજર આમ જુઓ ને તમને ખબર પડી જાય કે શું કહેવા માંગે, અને તોય ખબર ના પડે કે તમે ભોટ છો. જો તમને નજર ઓળખતા ના આવડે તો તમે ભોટ છો. એટલે આવતા હતા હાથમાં છત્રી, આવે ને હમણાં આમ નજર કરી, પણ આજ નજર જુદી હતી. આજની નજરમાં ઘૃણા નથી, ઘૃણા જિજ્ઞાસા હતી. ને પગે લાગ્યો, આમાં હાથ જોડે, પહેલી વાર પગે લાગ્યો, જિંદગીમાં પહેલી વાર પગે લાગ્યો. એ પેલો ખુશ છે, વાહ 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 વાહ, મારું આવવું ધન્ય થયું. આ છોકરો હાથ જોડતો થયો ને એટલે બહુ બહુ મોટું મારું કામ સફળ થઈ ગયું. પછી આગળ જઈને પાછળ વળ્યો અને પાછળ વળીને કહે છે, મહારાજ તમને એક પ્રશ્ન પૂછું. ઓહો, હું તો કેટલા વર્ષથી ઈચ્છા રાખતો હતો તું મને કંઈ પૂછ. હું તો કેટલા વર્ષથી તારી રાહ જોતો હતો કે તું મને આવીને કંઈ પૂછ. બોલ બોલ બોલ, મારા જન્મનો અર્થ શું છે? હું શા માટે જન્મ્યો છું? તમે કદી કોઈને પૂછ્યું આવું? કારણ કે તમને જિજ્ઞાસા જ નથી. કોઈને તો પૂછો ભાઈ, મારો જન્મ કેમ થયો છે? અકસ્માત થઈ ગયો છે, ઉપરથી પાર્સલ આવી ગયું, આના પાછળનો હેતુ શું છે? અને પછી પેલા સંતે જે એને જવાબ આપ્યો છે, જવાબ આપ્યો છે, જવાબ આપ્યો છે, એનો આખું મગજ બદલી નાખે. અમારે ત્યાં સમાધાન બે રીતના હોય છે, એક બૌદ્ધિક સમાધાન અને એક ઘટનાત્મક સમાધાન. બૌદ્ધિક સમાધાન કરતા ઘટનાવાળું સમાધાન બહુ પ્રભાવશાળી હોય છે. અને પેલા સંત છે ને જવાબ આપે છે, બેટા જા 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 ખેતરોમાં જા, ત્યાં આંબો ઊભો હશે અને આંબાના ઉપર અત્યારે પાકેલી કેરીઓ હશે, એ આંબાને પૂછજે કે તું અહીં કેમ ઊભો છે, શા માટે ઊભો છે એ પૂછજે, અને પછી આંબો તને જવાબ આપશે. હું અહીં એટલા માટે ઊભો છું, ચારે તરફ લાય 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 અગ્નિ વર્ષી રહી છે, એવો બળતો જળતો કોઈ પરસેવે રેબ જેબ થઈ ગયેલો માણસ આવે અને મારા ખડા આગળ આવીને બેસે, હું એને વાયરો નાખું, હું ધન્ય ધન્ય થઈ ગયો. મારા જીવનનો જન્મ, મારા જન્મારાનો અર્થ ધન્ય ધન્ય થઈ ગયો. હું એટલા માટે અહીં ઊભો છું. અને આમ ઊંચી નજર કરે અને મારી કેરી પાકેલી હોય એને પથરો મારે હું એને કેરી આપું, અને જ્યારે ચૂસીને ખાતો હોય એ ખાતેલા કેરીને એ માણસને જ્યારે હું જોઉં ત્યારે હું ધન્ય ધન્ય થઈ ગયો. તો હો હો હો, મારું જીવન સફળ થઈ ગયું, સફળ થઈ ગયું, સફળ થઈ ગયું. સંત કહે છે, પણ બેટા એ આંબાને પૂછજે, એ કેરીને પૂછજે કે આટલો સ્વાદ તારામાં આવ્યો ક્યાંથી, આટલી મીઠાશ તારામાં આવી ક્યાંથી. એ કેરી તને જવાબ આપશે. બે મહિના પહેલા હું ખાટી 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 બળખ જેવી હતી, મારી ગંધે સારી નહીં અને દાંત ખાટા થઈ જાય એવી ખાટી હતી. પછી પછી બે મહિના સુધી આ ઉનાળાની લૂ આવીને એ લૂ મેં સહન કરી. જે લૂના વાયરા આવ્યા, જે લૂના વાયરા, એમણે મને મીઠી કરી નાખી. એ લૂના વાયરાએ મને મીઠી કરી નાખી. બેટા, જે કોઈ માણસ મીઠો હોય ને એમ સમજવાનું કે એને લૂનો વાયરો લાગેલો હશે. તમને ખબર નથી, આ જે ઉનાળાની લૂ એ તો સારી, પણ દુનિયાની લૂ તો બહુ ભૂંડી. દુનિયાની લૂ તો શિયાળામાંય લાગે, ચોમાસામાંય લાગે, અને દુનિયાની લૂ એવી લાગે, એવી લાગે, એમાં એ કેરી મીઠી મધ જેવી થઈ જાય. અને પછી લોકો ખાય ત્યારે હું જોઈને ધન્ય ધન્ય. હું કદી મારી કેરી ખાતો જ નથી. આંબો પોતાની કેરી ખાય તો આંબો પોતે વિચાર કરે કે આ 50 મણ કેરી મારા ઉપર ચોટી છે, કોઈને એક કેરી આપવી નથી, આપણે જ ખાઈ જાઓ, ખાઈ કરો. તમે કદી સાધુ સંતોની નજીકમાં જઈને
પાંચ દસ દિવસ રહી જુઓ તો તમને ખબર પડે. એક રબારી મારી પાસે આવ્યો ઘણા વર્ષો પહેલા, અને ત્યારે નવા નવા તાજા જાંબુ નીકળેલા, આવા મોટા મોટા જાંબુઓ, આવડી મોટી થેલી ભરીને જાંબુ લઈ આવ્યો ને મારા આગળ મૂક્યા. થોડીક વાર થઈને બે ચાર માણસો આવ્યા એટલે મેં તો એમાંથી મુઠ્ઠી ભરી ભરીને આપવા માંડ્યા. એટલે પેલા, ના મહારાજ, કોઈને આપવાના નહીં, આ તો તમારા માટે જ લાવ્યો છું. મેં કહ્યું, હવે એ બી ઘોડો માણસ છે, આ તો મહારાજ હમણાં બધું લૂંટાવી દેશે. આ તો મેં કહ્યું, મૂરખ, અમારે ત્યાં તો ઇનકમિંગ ને આઉટ ગોઈંગ થયા જ કરતું હોય. જો અમે ભેગો કરીને મૂકી દઈએ ને તો ઇનકમિંગ બંધ થઈ જાય, આઉટ ગોઈંગ કરો તો ઇનકમિંગ થાય. એટલે તે તારું કામ પૂરું કરી દીધું, તે મને જાંબુ ધરાવી દીધા. હવે હું મારા ભગવાનને જાંબુ ધરાવું છું. આ જે મારી પાસે આવે છે ને એમાં આવડા આવડા નાના નાના ચીણિયા, અરે એની સાથે ગમત કરો તો તમને ખબર પડે કે કયા લોકમાં એ રહે છે. આપણી તો તાકાત નહીં એ લોકની કે એ કયા લોકમાં રહે છે. એ જાંબુ મારે વેચવાના, ને તારે જોઈને રાજી. અરે મને કે 20 રૂપિયા કિલો લાવ્યો, ત્યારે સસ્તા હતા, 20 રૂપિયા કિલો લાવ્યો છું, તમે આમ લૂંટાવી દો છો. એટલે બેટા, જા આબાને પૂછ કે તું કેમ ઊભો છે, તને જવાબ આપશે. અને આભળ સાંભળ સાંભળ, જો પેલી નદી છે એ નદીને જઈને પૂછ કે તું કેમ વહે છે. આ ગંગા, આ જમુના, આ નર્મદા, આ બનાસ, આ બધી નદીઓને જઈને પૂછ કે તમે કેમ વહો છો, શી જરૂર છે, તો એ તને જવાબ આપશે. અમે જ્યારે વહીએ છીએ અને તરસ્યો માણસ, પરસેવે રેત જેબ થયેલો થાકેલો માણસ આવીને જ્યારે ખોબે ખોબે પાણી પીવે અને અમે જોઈએ તો ઓહો હો, ધન્ય ધન્ય થઈ ગયે, અમારું જીવન ધન્ય ધન્ય થઈ ગયું. અને એ નાય એનો બધો મેલ અમે ઉતારી લઈએ અને પછી નહીં ને ચોખ્ખો થઈને બહાર ઉભો રહે, એને જોવાનો કંઈ આનંદ આવે. કેટલો ચોખ્ખો થઈ ગયો, મેં કેટલા માણસોને ચોખ્ખા કર્યા, કેટલા મેલા માણસો મારી પાસે આવ્યા અને મેં ચોખ્ખા કરી કરીને બહાર ઊભા કરી દીધા. એટલે હું તો ધન્ય ધન્ય થઈ ગયો. હેં કહો, બસ 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 બસ, જવાબ મળી ગયો, જવાબ મળી ગયો, જવાબ મળી ગયો. હવે મારે વધારે પૂછવાની જરૂર, આ જવાબ છે. તમને પણ કદાચ કોઈ વાર પ્રશ્ન થાય કે મારું અસ્તિત્વ કેમ છે, હું કેમ જન્મ્યો, મારે શું કરવાનું છે, કશું સૂજ ના પડતું હોય પણ જો આવો પ્રશ્ન થાય તો આ ટોલ્સ્ટોયનો જવાબ સાંભળજો. એટલે ભીષ્મ છે ને, એ જીવનના બે ભાગ છે, એક જીવનની આરાધના, બીજી મૃત્યુની આરાધના. જીવનની આરાધનામાં તમે કેટલા સફળ રહ્યા એ તો તમે જાણો ને ભગવાન જાણે. બધા સફળ નથી રહેતા હોતા, બધા સફળ નથી. કેટલાકના જીવન તમે જુઓ તો હાય 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 હાય, રોતા કકડતા રોતા કકડતા રોતા કકડતા રોતા કકડતા. પણ કેટલાકના જીવન ધન્ય ધન્ય થઈ જતા હોય છે. એના ત્યાં કેટલાય લોકોને આશરો મળ્યો, કેટલાયને આધાર મળ્યો, જમવાનું મળ્યું, પાણી મળ્યું, ચા મળ્યું, રોજી મળી, રોટી મળી, સુવાનું મળ્યું, પછી શું જોઈએ બીજું. તમે કોઈને કંઈ આપ્યું? અમારે ત્યાં એક કવિ થયા દીન દયાળ, હિન્દીમાં, એને અન્યોક્તિ છંદો લખ્યા છે, અન્યોક્તિ. અને એમાં પેલા તાળને કહે, અરે તાળ બહુ ઊંચો, બહુ ઊંચો, બહુ ઊંચો, પણ તારા છાયામાં કોણ કોને તું છાંયો આપે છે, તાળનો છાંયો ના હોય. તમે જોયું તાળનું ઝાડ, બહુ ઊંચો હોય એનો છાંયો પણ એ ઝાડ દૂર, એના છાંયે કોઈને વિશ્રામ ના મળે. અને કુદરતે બહુ સમજીને કહ્યું, હો જો એનો છાંયો એના થડમાં જ રહે, આવડું મોટું તાળનું ફળ પડે તો માથું ફૂટી જાય, એટલે 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 એનો છાંયો દૂર રખે. કેટલાક માણસો તાળ જેવા હોય, તાળ જેવા ઊંચા, કરોડાધિપતિ હોય, લક્ષાધિપતિ હોય, છાંયો કોઈને ના આપે. પણ એમનો છાંયો કોઈને, કેટલા લોકોને રોજીએ વળગાડ્યા, કેટલા લોકોને આજીવિકા આપી, કેટલા ગરીબોના પેટ ઠાર્યા,
કેટલી વિધવાઓને સાડીઓ આપી, કશું જ નહીં, છાંયો જ ક્યાં છે, ખાલી ઊંચાઈ છે. અને ખાલી ઊંચાઈ છે એટલે પેલો ધિક્કારે છે. એના કરતા પેલું નાનું બાંટવું સારું, કે બિચારું સસલાને તો છાંયો આપે છે, નાના જાનવરોને તો છાંયો આપે છે, પણ તારી ઊંચાઈનો શું અર્થ હતો? ભીષ્મનું આખું જીવન છાયાથી ભરેલું છે, છાયાથી ભરે. આટલું આદર્શ જીવન બીજી કોઈની કલ્પના ના કરી શકાય, કલ્પના ના કરી શકાય. બચપણથી માંડીને ઠેઠ સુધી તમે જુઓ તો માત્ર ને માત્ર લોકો માટે જ જીવ્યા, પિતા માટે જીવ્યા, માતા માટે જીવ્યા, ભાઈઓ માટે જીવ્યા, બધાના માટે જીવ્યા, અને મર્યા તો એમના માટે મર્યા. અને હવે મૃત્યુની આરાધના ચાલી રહી છે, મૃત્યુની આરાધના. મૃત્યુની આરાધના બહુ અઘરું કામ છે. કોઈને ચાન્સ મળે ને કોઈને ના મળે. જેને અચિંતાનું મૃત્યુ આવે એને ચાન્સ ના મળે. તમે બધું મનમાં ગોઠવી રાખ્યું હોય કે પછી આમ કરશું, પછી આમ કરશું, પછી આમ કરશું, એ કરવાનો ટાઈમ જ ના મળે ને ગબડી પડે. એટેક આવે એટલે માણસ ગબડી પડે. પણ કેટલાકને તકો મળે, કેટલાકને ચાન્સો મળે, મહિનો બે મહિના બીમાર રહે, હાર્ટ દુખે, શ્વાસ ફૂલે, આમ થાય, કિડની થાય, એને ખબર પડી જાય કે આપણો ટાઈમ પૂરો થઈ ગયો છે. હવે તું મૃત્યુની સાધના કર, મૃત્યુની સાધના કર. અને મૃત્યુની સાધનાનો શો અર્થ છે? ભીષ્મ મૃત્યુની સાધના કરી રહ્યા છે. મૃત્યુની સાધનામાં પહેલામાં પહેલો એકડો તો એ છે, જે લોકોએ તારા અપરાધ કર્યા હોય એ બધાને માફ કરી દે. જેણે જેણે કોઈ અપરાધ કર્યા હોય એ બધાને માફ કરી દે, જાઓ માફ. જેણે તારી પાસેથી દેવું લીધું હોય એને માફ કરી દે, જાઓ નથી લેવું. તમે છૂટ્યા, હું છૂટ્યો, હા દેવાનું હોય તો દેવી દેવાનું, એમાં છૂટવાનું નહીં. અને જેની સાથે સંબંધો બગડ્યા હોય એ સંબંધોને સુધારી લો. સામે ચાલીને પેલો ઈગોમાં ના આવતો હોય તો સામે ચાલીને જાઓ, ભાઈ દોષ તારો નહીં હો, દોષ મારો હતો, ભૂલ તારી નહીં પણ ભૂલ મારી હતી. ભરત પાસેથી આ જ શીખવાનું છે. ભરતની કોઈ ભૂલ નથી, કદાચ ભૂલ હતી તો કઈ કઈ નહીં હતી, પણ ભરત રામની પાસે જઈને માફી, હું સબ અનરથ કર હેતુ, હો સઠ સબ અનરથ કરે, બધા અનરથનો હેતુ તો હું જ છું, મારા મોહમાં મારી મમ્મીએ તમને વનવાસ મોકલ્યા છે. પોતે દોષનો ટોપલો સ્વીકાર કરી લીધો અને રામની માફી માગે છે. ને રામની માફી માગે છે તો ભરત ને રામ એક થઈ ગયા, ભરત ને રામ બેની આત્મીયતા એક થઈ ગઈ. આનું નામ છે મૃત્યુની સાધના, મૃત્યુની આરાધના. યુધિષ્ઠિર બેઠા છે, અર્જુન બેઠો છે, ભીષ્મ પિતામાં બાણ સૈયા પર પોઢેલા છે, કોઈ અશાંતિ નહીં, વેદના ઘણી છે, ઉકાર નથી, એટલું આત્મબળ છે કે એવી વેદનામાં પણ શાંતિથી બધા ઉપદેશ આપ્યા કરે છે. આ બધું પતી ગયું. બે વાર યુધિષ્ઠિર ભીષ્મની પાસે બે વાર ગયા. એક મહિનો ગંગા કિનારે રહ્યા, તપસ્યા કરી, પછી આવ્યા હસ્તિનાપુર. હસ્તિનાપુરની ગાદી ખાલી પડેલી છે, કૌરવોનો નાશ, કોઈ ગાદી ઉપર બેઠું નથી. ગાદી ખાલી ના રખાય, ગાદીને ખાલી ના રખાય. અમારે સાધુઓમાં એક એવી પદ્ધતિ છે, કદાચ કોઈ મહંત મરી જાય એની અંતિમ વિધિ કરતા પહેલા એની ગાદીએ કોઈને બેહાડી દેવાની. આવા બે ચાર જગ્યાએ મેં દાખલા અનુભવ્યા છે, મેં જાતે પણ કર્યા છે. જો એની ગાદીએ બેસાડવામાં મોડું કર્યું તો પછી જે બે પાંચ હોય ને એવા ઝઘડે, એવા ઝઘડે, એવા ઝઘડે. પેલો કે હું વારસદાર ને, પેલો કે હું વારસદાર ને, પેલો કે હું વારસદાર ને, એ બધા ઝઘડા ના કરાવવા હોય તો અત્યારે ગરમ 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 છે ને લોઢું ટીપી નાખો. ગળવાર એને કહેવાય કે ગરમ લોઢું હોય ત્યારે ટીપી નાખે. એ જ વખતે ઝડપ બેન ગાદીએ બેસાડી દો, પછી બેઠા એટલે બેઠા. પછી અયોધ્યાની ગાદી ખાલી પડી છે અને યુધિષ્ઠિરને વાંચતે ગાજતે
કેટલા માન સન્માન સાથે ગાદીએ બેસાડ્યા. આ ગાદીએ બેસાડ્યા એટલે સૌથી પહેલો પ્રશ્ન હતો કે રાજા તરીકે મારે પહેલો નિર્ણય કયો કરવો. આ પત્રકારો કેટલાક ઇન્ટરવ્યુમાં પૂછતા હોય છે, માનો કે તમને પ્રધાનમંત્રી બનાવવામાં આવે તો તમે શું કરો, એવું પૂછે. એટલે કોઈ કંઈ જવાબ આપે, કોઈ કંઈ જવાબ આપે, કોઈ કંઈ જવાબ આપે, કોઈ કંઈ જવાબ આપે. પહેલામાં પહેલો તમારો નિર્ણય શું થાય તમને ખબર છે? જેવા યુધિષ્ઠિર ગાદીએ બેઠા એની સાથે પહેલો નિર્ણય કર્યો, કયો કર્યો તે તમને ખબર નહીં હોય. એણે પહેલો નિર્ણય કર્યો કે આ યુદ્ધમાં જેટલી સ્ત્રીઓ વિધવા થઈ છે એ બધી વિધવાઓને વર્ષાસન બાંધી આપો. બીજા નિર્ણય બધા પછી કરશું, પણ અમને તો પતિ ખોયા છે. જોવાનું જોજ પતિ. આ પેપરો આવે ને સવારે અમદાવાદના ને એવા બધા આવે ને, એ પેપરોમાં એક પાનું હોય ને બેસણાનું હોય, આખું પાનું જ બેસણા, અમારા ફલાણા અમારા ફલાણા અમારા ફલાણા એવું બધું લખેલું હોય. એકવાર નજર ફેરવી, રોજ નજર ફેરવી, એટલા રૂપાળા રૂપાળા માણસો હોય. ફોટો જોઈને આપણે હા હા આવું માણસ મરી ગયું, અરે આવું માણસ મરી ગયું, હા મરી ગયું મરી ગયું. તમને આમ આમ એક 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 ભાવના ઊભી થઈ જશે, અરે આ જો આનો ચહેરો તો જો, અંદરથી આમ ફૂટ 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 જોવાની ફૂટી રહી છે, પણ હવે ખલાસ બળીને ખાખ થઈ ગયું. એટલે આ સ્ત્રીઓએ પોતાના જુવાન જોધ પતિઓને યુદ્ધમાં મોકલેલા, દેશ માટે રાષ્ટ્ર માટે તિલક કરી કરીને મોકલેલા, હવે પાછા ના આવ્યા. પાછા ના આવ્યા ને એમનો ચૂડલો નંદવાઈ ગયો. હવે આ ચૂડલો એવો નથી કે રોજ રોજ પહેરાય, એક વાર પહેર્યો એ પહેર્યો, પછી કઈ એને રોજ રોજ તો પહેરાય. અમારે સૌરાષ્ટ્રના એક બહુ સારા કવિ, બહુ સારા ભાઈ રે ગડવૈયા મારે ઠાકોરજી નથી થાવું, ગડવૈયા મારે ઠાકોરજી નથી થાવું. પથ્થર પડેલો મોટો અને સોમપુરા સલાટ એ ફરતો ફરતો ગયો. સુથાર હોય અને જંગલમાં જાય તો આમ જોયે કે કયું લાકડું સીધું છે, કયું કાપવા જેવું નજર, એટલે કેમ સુથારની નજર લાકડે. એમાં તો સોમપુરા સલાટ છે અને એને જોયું કે હા આ તો બારસપાનનો બહુ સરસ ભવ્ય પથ્થર છે ને, અને વિચાર કરે છે કે આમાંથી કૃષ્ણ બનાવું, રાધા કૃષ્ણ બનાવું, વિષ્ણુ બનાવું, નાથજી બનાવું, શું બનાવું વિચાર કરે છે. એટલે પેલા પથ્થરને ખબર પડી ગઈ કે આ મારામાંથી કંઈક બનાવવા માંગે છે, અને પથ્થરને વાચા થઈ. યાદ રાખજો, જીવતાને બોલાવે એને કવિ ના કહેવાય, પથરાને બોલાવે એને કવિ કહેવાય. કવિ તો પથરાને બોલાવે, હિમાલયને બોલાવે, ગંગાને બોલાવે, કવિ તો બધાને બોલાવે. અને પથરો બોલી ઉઠ્યો, ભાઈ રે ગડવૈયા મારે ઠાકોરજી નથી થવું, તું મને ઠાકોરજી બનાવવા માંગે, મારે ઠાકોરજી નથી થવું. પેલો કે કેમ કેમ કેમ, એ ગંગાજળ ને જમુનાની ઝારીને એનાથી મારે અભિષેક કરાવવો નથી, મારે અભિષેક નથી કરાવવો, ને જરિયમ જામા પહેરવા ને સોના ચાંદીના ને બાળ ભોગ ને રાજભોગ ને સકડી ભોગ ને ફલાણા ભોગ ને મારે એ બધા ભોગ ભોગવવા નથી. ત્યારે થવું છે શું? મારે પાળીઓ થવું છે, પાળીઓ થઈને ખોડા ઉમરે ગડવૈયા મારે ઠાકોરજી નથી થવું, મારે તો પાળીઓ થવું છે. અને પાળીઓ બહુ ઘડાયેલો ન હોય, પહેલાના જમાનામાં એટલું બધું ઘડતર નહોતું, આમ તેમ થોડું કરીને લોકો ખોળી દે. ગામની ભાગોળે પાળિયા હોય, ખબર નહીં ભા થરાદની ભાગોળે પાળિયા છે કે નહીં, પણ કદાચ હોય તો હોય ખરાઓ, અને હોય તો એને સાચવજો, એનો ઇતિહાસ પ્રગટ કરજો. ઝવેરચંદ મેઘાણી જેવાને કોઈને બોલાવીને આ આ કોણ હુતા છે, અહીંયા કોણ છે હુતા, એનો મેળો ભરજો. તો મારે તો બેટડે બાપના મોઢડાના જોયા એવા કુમડા હાથે ખોડા ઉમરે ગડવૈયા મારે ઠાકોરજી,
કોઈ મોટા સંત ને કે કોઈ મોટા રાજનેતા ને નાના નાના બોલાવતો નહીં. એ જયારે યુદ્ધે ચડ્યો હતો ત્યારે એની પત્નીને પૂરા મહિના જતા હતા, એટલે છોકરો પેટમાં હતો, એને બાપનું મોઢું જોયું નથી. બેટડે બાપના મોઢડાના જોયા, હવે એ જન્મ્યો છે. એવા કુમળા હાથે ખોડા ઉમરે ઘડવૈયા મારે ઠાકોરજી નથી થવાનું. અને એક લીટીમાં તો ગજબ કરી નાખ્યો, તારો અભિષેક કોણ કરશે? પેલા મંદિરમાં તો કેટલી ગંગા જમનાની ઝારીઓ, નમતી હાજે નમતી હાજે, પેલી નમણી બીજોગણ, બે ટીપા આહુડે નાવું, ગડવૈયા મારે ઠાકોરજી. સૂર્યાસ્ત થઈ રહ્યો છે ને સાંજ ઢળી રહી છે ને ચારે તરફ એકદમ ગમગીન વાતાવરણ છે, ત્યારે પેલી વિધવા થયેલી સ્ત્રી છે એ ધીરે 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 ડગલા માંડતી માંડતી એ પાળિયા પાસે આવીને બેસે છે. એક અક્ષરે બોલતી નથી, પણ એની આંખમાંથી દરદર 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 ટીપણ આંસુ પડે છે. એ મારો અભિષેક છે કડવૈયા, મારે ઠાકોરજી નથી થવું. એટલે યુધિષ્ઠિરે કહ્યું, આ મારા યુદ્ધમાં કેટલી સ્ત્રીઓ વિધવા થઈ, એ પોતે લડવા નથી આવી, ઘરમાં હતી, પણ એમના ઘરવાળા લડવા આવ્યા હતા. અને ભારતની સ્ત્રીનો પતિ મરી જાય એટલે એકદમ અનાથ થઈ જાય. પહેલો નિર્ણય કર્યો કે મેં બધી સ્ત્રીઓને વર્ષાસન બાંધી દો, કોઈ સ્ત્રી ભૂખે ના મરવી જોઈએ, કોઈ સ્ત્રી લાચાર થઈને લાંબો હાથ ના કરે, આપજો મા બાપ, આપજો મા બાપ, આપજો મા બાપ. એના પતિએ માથું આપ્યું છે, સરકાર એને વર્ષાસન આપશે. આ પહેલામાં પહેલો નિર્ણય થયો. અને મને કહેતા પણ જરા થોડોક આનંદ થાય છે કે ભગવાન બધું એમ કેમ પાર પાડે. 15મી તારીખે આપણી કથા પૂરી થાય અને 16મી તારીખે થરાદ ગામની, આખા ગામની, 18 નાતની બધી વિધવાઓનો અહીં જમણવાર છે. આ જમણવાર કોઈ દાન દક્ષિણા માટે નથી, કોઈ ગરીબી માટે નથી, એમનું બહુમાન કરવા માટે છે. આપણે વિધવાઓને એક ખૂણામાં નાખી મૂકી જાઓ, સમાજમાં કોઈ સ્થાન નહીં, કોઈ સ્થાન નહીં. વાળ કાઢી નાખવાના, હવે તો લોકો રાખતા હશે, પહેલા તો કાઢી નાખે. કદાચ અમુક કોમોમાં હજુ પણ એવો રિવાજ હશે. બાજુના ખંભાતથી મારે ત્યાં બ્રહ્મભટ્ટ છોકરા આવ્યા બે ત્રણ, એટલા સુંદર ને દેખાવડા ને, પણ બધાના મુંડન કરેલા. અરે અરે, મેં કહ્યું તમારા માથાના મુંડન કે? મને કે મારા પિતા ગુજરી ગયા ને, એટલે અમેરિકાથી અમે સ્પેશિયલ આવ્યા અને અમારા ઘરના બધા માણસનું મુંડન કરાવી દીધું. મેં કહ્યું હવે નહીં કરાવવાનું, તમારે ઓફિસમાં જોબ ઉપર જવાનું, કામ ઉપર જવાનું, અમેરિકામાં પાસપોર્ટમાં ફોટો જુદો હોય, આ ફોટો જુદો થઈ જાય. પણ કે અમારા દાદીમાં તો એવો ને કે ના, કરાવવું જ પડે, કરાવવું જ પડે. ઉપર ભાઈને બધા મને કે અમારું તો કરાવ્યું તો કરાવ્યું, પણ મારી મમ્મી 40 વર્ષની, એના વાળ તો એટલા સરસ વાળ, ગુચરા વાળા, એનાય વાળ કાઢી નાખ્યા, એમ કે બિલકુલ લૂંટી કરાવી નાખી. એમ કે સમજો, જેને પોતાનું સૌંદર્ય આપી દો, વાળ ગયા કે સૌંદર્ય ગયું, આખું રૂપ જ બદલાઈ ગયું, પણ બદલાઈ ગયું. હવે એવું ના કરવું જોઈએ, હવે સમજવું જોઈએ. સમય ઘણો નીકળી ગયો આગળ, એટલે જેનો ચહેરો વિકૃત કરી નાખ્યો, કંકુનો ચાંદલો ના થાય. એટલે ઘણી વાર આમ હાથ લાંબો કરે, એટલે હાથ ઉપર કરે, કંકુનો ચાંદલો ના થાય. અરે કોઈ બહાર નીકળીને જતું હોય તો સામે ના અવાય. હું જ્યારે આશ્રમમાંથી કોઈ બહારગામ જવા માટે નીકળું તો અમારે તો મંદિરમાં કોઈ વિધવાઓ વિધવાઓ આવતી હોય, એટલે આગે ખસે, એટલે હું ગાડી ઊભી રખાવું, હું તો એને આગળ આવવા દઉં. મારે એના શુકન લઈને જ જવા છે, મારે એના શુકન લઈને જ જવું છે.
તમે અપશુકન અપશુકન અપશુકન. અરે સૌભાગ્યવાદથી તમારા અપશુકને તો કેટલાના એક્સિડન્ટ થઈ ગયા. શા માટે તમે આમને આટલી આટલા અડધૂત કરો છો? એ કુદરતથી તો મારેલી છે, હવે તમે એને કેટલી મારવાના હતા? એના શુકર લઈને જવું. એકવાર એક મિયા ડ્રાઈવર અને એને ગાડી બંધ કરી દીધી. મેં કહું કેમ ગાડી બંધ કરી? દેખો 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 ક્યાં આરા લાકડાના ભારા આવે. મેં ગાડી સ્ટાર્ટ કર, આપણે લાકડાના ભારા લઈને જવું છે. અને મારા આગળ બોલી ન શક્યો એટલે ચાલુ કરીને, બેન મને ચિંતા કે જો પંચર પડ્યું તો આ મિયા કહેશે કે આ તમે આ લાકડાના ભારામાં નીકળ્યા એટલે આ પંચર પડ્યું. પણ ભગવાને મારી લાજ રાખી અને અમે એમ કેમ બધા પહોંચવાના હતા ત્યાં પહોંચી ગયા. એટલે મેં એને કહ્યું કે દેખો કુછ હુઆ? અરે વો તો આપ બેઠે થે ઇસલિયે નહીં હુઆ, આ બધા અર્થઘટન કરતા આવે ને, આ તો તમે બેઠા હતા એટલે, નહીં તો માર દેતે. શકુન તો એસે હોતે કે આદમી કો માર દેતે. શું નથી કર્યું, કેવું કેવું કર્યું છે. ઓહો, મહિનો થાય ને પેલો નાઈ આવે અને માથાનું મુંડન કરાવે, એ અસ્ત્રા લોહી નીકળે એવા જૂના જમાના. આવો કેટલા દુઃખો ભોગવ્યા છે, કેટલા દુઃખો ભોગવ્યા છે. અને કયું પાપ, કયો દોષ? પતિ મરી જાય એમાં એનો દોષ શું? પણ લોકોએ એક જ બસ, એટલે આખી મથાવટી બદલવી છે, આખી મથાવટી બદલવી છે. આપણા પૂર્વજોએ તો બહુ ડાપણપૂર્વક એને નામ આપ્યું ગંગા સ્વરૂપ. હે ગંગા, ગંગા સ્વરૂપ. અને કેવું છે ગંગા સ્વરૂપ? અને શકને લેવા નથી. અને આ કોઈ પર્વત હિમાલય સ્વરૂપ છે? આમાં કોઈ કોઈ વિધુર પુરુષ થયો હોય ને કોઈ કહે છે ગિરનાર સ્વરૂપ કે હિમાલય સ્વરૂપ? એવી વિધવા સ્ત્રીઓ હિન્દુ મુસલમાન જૈન આદિવાસી ફલાણા 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 કોઈ પણ કોમની હોય, આપણે એમનું બહુમાન કરવું છે, એમને પ્રોત્સાહન આપવું છે. તમારો કોઈ દોષ નથી, તમારે કોઈ પાપ નથી, ભૂલ તો અમારી છે. અમારી ભૂલને અમારા રિવાજના કારણે તમારે દુઃખી થવું પડે છે. એમાંથી થોડોક સુધારો કરવા માટે, થોડુંક પ્રાયશ્ચિત કરવા માટે આ કરેલું છે. આ કોઈ દાન પુણ્ય નથી. એટલે આખા થરાદ શહેરની બધી કોમની બધી વિધવાઓ આવે આ જગ્યાએ જ આવે અને ખૂબ પ્રેમથી ભોજન લે. એમને એક એક શાલ ઓઢાડવાની છે, એકાદ વાસણ આપવાનું છે. યાદગીરીમાં કોઈ મોટાઈ કરીને ઘરમાં બેસી ના રહે, ના અમે ના જઈએ, ના અમે એવી મોટાઈ ના કરે. એ મોટાઈમાં ને મોટાઈમાં તો બધા મરી ગયા. આ તો તમે આવશો તો બીજા આવશે, તમે નહીં આવો તો બીજા નહીં આવે. માટે ખૂબ પ્રેમથી આવવાના. અને હજુ તો તમે બહુ પછાત છો એટલે વધારે નહીં કહું, પણ મને યાદ છે કે જ્યારે મેં પહેલી ચાર ધામની યાત્રા બસ કાઢેલી, અમારા એક બેન હતા મણિબેન, એ વિધવા થયેલા, વિધવા થયેલા અને રિવાજ બહુ ખોટા, ઘરમાં ઘરમાં ખૂણામાં ખૂણામાં બેસી રહેવા. એના નિમિત્તે યાત્રા કાઢેલી કે બહાર નીકળે ને દુનિયા ભરે ફરે ને જુએ. પહેલા જ દિવસે લોકો કંઈક ગરબા રમ્યા, કંઈક ગરબા રમ્યા, કંઈક ગરબા રમ્યા. તમે ખૂણામાં એક દિવસ તો બેસી રહો, પાનની દુકાને ગયા, બીડીવાળાની દુકાને ગયા, આમ ગયા તેમ ગયા, તમે આખો દિવસ રખડ 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 કરો અને પેલી રીતે ખૂણામાં બેસી રહે, ખૂણામાં બેસી રહે. તમે એક દિવસ તો બેસી જુઓ, જરાક એને છૂટ મળે તો. એવા ગરબા રમ્યા ને એવા ગરબા રમ્યા ને, હજુ તમે ગરબે નહીં રમી શકો મને ખબર છે. હજુ તમારું એટલું લેવલ નથી, શહેરોમાં તો ઘણું બદલાઈ ગયું છે. પણ આપણે થોડીક શરૂઆત કરીએ અને વિધવાને સમાજમાં પ્રતિષ્ઠા આપીએ. હું તો એટલે સુધી કહું કે વરકન્યા પ્રણવા બેઠા હોય તો વિધવાને આશીર્વાદ આપવા બેહાડવાનું, એ એટલી જ એનો અધિકાર છે, તો માના આશીર્વાદ છે. એટલે યુધિષ્ઠિરે જે પહેલો નિર્ણય લીધો, પહેલો નિર્ણય લીધો કે યુદ્ધમાં જેટલા વીરો શહીદ થયા છે આ પક્ષના કે પેલા પક્ષના, એ બધી વિધવાઓને વર્ષાસન, એ કોઈની લાચાર ના લઈ જાય,
કોઈની મોહતાજ ના થઈ જાય અને પોતાના બાળ બચ્ચાનું પોષણ સારી રીતે કરી શકે એટલો એવો પહેલો નિર્ણય કર્યો. કૃષ્ણ કનૈયા રામચંદ્ર ભગવાન ઉમાપતિ મહાદેવ પવન સુત હનુમાન સનાતન ધર્મ સદગુરુ દેવ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ.